હેલો સ્ટુડન્ટ, નેક્સ્ટ સમ છે 11 અ, મોસ્ટ એમપી સમ છે. પરીક્ષામાં સમ આગળનો આ એવા બધા સમ 15 ગુણની અંદર પૂછી શકાય એવા છે. ગોપી કંપની લિમિટેડનું હિસાબી યર 1/4/2017 થી 31/3/2018નું છે. એક જ યરની માહિતી છે. ઇક્વિટી શેર હોલ્ડરને ફાળ્યા આવી શકાય તેવો નફો અહીંયા 3 કરોડનો છે. 100,000, 10,000, 10 લાખ અને કરોડ 3 કરોડ રૂપિયાનો છે. ઇક્વિટી શેરની સંખ્યા 50 લાખની હતી. વર્ષ દરમિયાન ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત કેટલી છે? તો કે 100 શેર દીઠ હતી. એની વ્યાજબી કિંમત કેટલી હતી? 100 શેર દીઠ હતી. સંભવિત ઇક્વિટી શેર નીચે મુજબના હતા, એમ એટલે કે એને અવમિશ્રિત કરેલા છે બધાને. એમાં પહેલો પોઈન્ટ છે, 15% ડિબેન્ચર હતા કન્વર્ટેબલ, એ જે રૂપિયા 100નો 1 એવા હતા, એવા 4 લાખના ડિબેન્ચર હતા. 15% ડિબેન્ચર છે, ભાવ 100 રૂપિયા હતો, ડિબેન્ચરની સંખ્યા 4 લાખ હતી, જે દરેક એક ડિબેન્ચરના બદલામાં 5 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરી લીધા એને. કે આ ડીબે હે, એની જગ્યાએ એને 1 ડીબેના બદલામાં 5 ઇક્વિટી શેર લઈ લીધા અને ડીબેના વ્યાજ પર ટેક્સ હતો 20% લખે, એટલે આને અવમિશ્રિત કહેવાય. ડીબે છે એ ઇક્વિટીમાં રૂપાંતર કરે છે એના માટે. સેકન્ડ પોઈન્ટ, રૂપાંતર પાત્ર 12% પેપશેર છે એ 5 લાખના હતા. બીજી વસ્તુ ડીબેની જેવી જ છે, એક પેપશેર હતા 12%વાળા, 5 લાખ રૂપિયાના હતા, જેની મૂળ કિંમતે 100 રૂપિયા હતી. દરેક પેપશેરના બદલામાં 4 ઇક્વિટી શેર રૂપાંતર કરે છે, એમ અવમિશ્રિત કહેવાય. કે દરેક એટલે એક શેરના બદલામાં 4 ઇક્વિટી શેર છે એ રૂપાંતર કરે છે. દરેક મિસ એક પેપશેર ઉપર ડિવિડન્ડ અને કોર્પોરેટ ડિવિડન્ડનો ટેક્સ છે એ 10% છે, એમ કે ડિવિડન્ડ ઉપર ટેક્સ છે એ 10% ગણવાનો છે. શેર દીઠ મૂળભૂત ઈપીએસ સદો, શેર દીઠ મૂળભૂત ઈપીએસ એટલે કે ભારિત સરેરાશની રીત કહેવાય. મૂળભૂત એ 20 મુજબ ભારિત સરેરાશ. સંભવિત ઇક્વિટી શેરનું રૂપાંતર થવાને લીધે ઇક્વિટી શેર હોલ્ડરોની કમાણીના ફેરફારનું પત્રક બનાવો, એટલે કે જરૂરી ગણતરીઓ બનાવો અને અવમિશ્રિત ઈપીએસની ગણતરી પણ કરીને બતાવો. મોસ્ટ આઈએમપી સમ છે, આવા સમ એક્ઝામની અંદર 15 ગુણની અંદર સળંગની અંદર પૂછી શકે. તો વ્યવસ્થિત ધ્યાન રાખો, સમજો, ન આવડે તો પૂછજો. અહીંયા બધાનું ધ્યાન, રકમની અંદર આપને કંપનીનું નામ છે ગોપી કંપની લિમિટેડ, વર્ષ એક જ સિંગલ યરની માહિતી છે, 17 અને 18ના વર્ષનો નફો, 17 અને 18ના વર્ષનો નફો તમને બુકની અંદર આપવામાં આવેલો છે 3 કરોડ રૂપિયા. ઇક્વિટી શેરની સંખ્યા તમારી પાસે રકમની અંદર આપેલી છે પહેલા પેરેગ્રાફની અંદર 50 લાખ રૂપિયા. ઇક્વિટી શેરનો ભાવ તમને આપવામાં આવેલો છે 100 રૂપિયા ભાવ હતું, એટલે મિસ કિંમત એની. આ 3 વસ્તુઓ છે એ તમારે સૌ પ્રથમ ગોતી લીધી પહેલા પેરેગ્રાફમાંથી. સેકન્ડ, અહીંયા રૂપાંતર છે એની બધા જરૂરીના ગણતરી બતાવવાની છે. એટલે પહેલો પોઈન્ટ છે, 15% ડિબેન્ચર છે એ 100 રૂપિયાનો ભાવ છે અને 4 લાખના ડિબેન્ચર એની પાસે હતા. તો અહીંયા નંબર 1, 15% ડીબે, તો કે 15% ડીબે એટલે કે 4 લાખના એની પાસે ડીબે છે. આ 4 લાખના, હવે 4 લાખના ડીબે હે એના ભાવ કેટલા હે? તો કે 100 રૂપિયા એના ભાવ, રાઈટ? આ એના ભાવ. હવે આપણે અહીંયા ખબર છે કે ભાવ એટલે અહીંયા 4 કરોડ રૂપિયા એની કિંમત થાય. આ 100વાળા 2 મીંડા, આ 4 લાખવાળા 2 મીંડા અને 3 મીંડા બીજા, એટલે અહીંયા 4 કરોડ રૂપિયા થાય. હવે આ 4 કરોડ રૂપિયા થયા, આ ટોટલ ડીબીએની વેલ્યુએશન 4 કરોડ છે.
અહીં અંડરલાઈન કરાય, હિસાબને કે ધ્યાનમાં ન લેવાય. એટલે હવે એના ઉપર આપણે વ્યાજની વાત કરી છે કે 15% ડિબેન્ચર છે એ બદલાવીને શેર લેવા માગે છે, અને 15% ડિબેન્ચર છે ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે છે, અને ડીબીએ વ્યાજ પરનો ટેક્સ, ડીબીએ વ્યાજ પરનો ટેક્સ, હું કીધું ડીબીએ વ્યાજ પરનો ટેક્સ એટલે ડીબીએનું વ્યાજ આપણે ગણી તો ટેક્સ ગણી શકીએ, નકર ગણી શકીએ નહીં. એટલે નેક્સ્ટની અંદર અહીંયા ડીબીએ વ્યાજ, નેક્સ્ટની અંદર અહીંયા ડીબીએ વ્યાજ, ડીબીએ વ્યાજ અહીંયા તમે ડીબીએ 4 કરોડના છે તો 4 કરોડના ડીબીએ ઉપર ડીબીએ વ્યાજ 15%, એટલે 15% એ અહીંયા 2 મીંડા નીકળી જાય છે, એટલે 5 મીંડા પહેલાં લખી નાખ્યું. અને હવે 15 ચોકુને 60, 15 ચોકુને 60 એટલે આ 60 લાખ રૂપિયા વ્યાજ થયું. આ 60 લાખ રૂપિયા વ્યાજ. હવે એ વ્યાજ ઉપર ખરેખર એમ કહે 20% ટેક્સ થઈ શકે એવું છે, તો બાદ ટેક્સ છે એ ભરવો પડે, એટલે બધાને ખ્યાલ જ છે ટેક્સ. તો આ 60 લાખ ના 12% ટેક્સ, 60 લાખના 12% ટેક્સ એટલે ટકા 100 છે, એટલે એક મીંડું આ ગયું, પહેલાં 60 લાખના 3 મીંડા મૂકી દઉં, આ 2 મીંડા ટકામાં ઉડાડ્યા, આ 20વાળું એક મીંડું મૂકી દઉં, અને 6 2 12 બરાબર, એટલે કે 1 લાખ અને 20,000 એ ટેક્સ બાદ કરતા નફો કેટલો મળે? 3 મીંડા અહીંયા 10માંથી 2 જાય એટલે અહીંયા 8, અહીંયા 5 હોય, 1 મિનિટ, 20% છે ને, આ 2 મીંડા તો નીકળી ગયા, અહીંયા 3 મીંડા વધ્યા હોય ને તો 1 મીંડું અહીંયા હોય અને અહીંયા આવે 2, કારણ કે આ 2 મીંડા ટકામાં ઉડાડ્યા, આ 1 મીંડું અહીંયા લખ્યું, આ 20વાળું મીંડું લખ્યું, પછી 6 2 12 એટલે 12 લાખ રૂપિયા થયા, એટલે અહીંયા મીંડું જ આવે, અહીંયા 10 એટલે 10માંથી 2 જાય એટલે અહીંયા 8 આવે, અને 5માંથી 1 એટલે 4, એટલે 48 લાખ રૂપિયા થયું. 48 લાખ રૂપિયા છે ને નફો કહેવાય, 48 લાખ રૂપિયા છે એ શું કહેવાય? નફો. હવે એનું રૂપાંતર કરે છે, રૂપાંતર કરે છે ને એ આપણે અહીંયા રકમની અંદર સૂચન આપ્યું છે કે 1 ડીબીએના બદલામાં 5 ઇક્વિટી શેર છે, તો 1 ડીબીએના બદલે 5 ઇક્વિટી શેર, 1 ડીબીએના બદલામાં 5 ઇક્વિટી શેર છે એ અહીંયા રૂપાંતર થઈ શકે એવું છે. તો સૌ પ્રથમ આપણી પાસે કેટલાના ડીબીએ છે? તો આપણી પાસે ડીબીએ 4 લાખના છે, તો 4 લાખે કેટલા ઇક્વિટી શેર મળે? તો 4 લાખ × 5 અને છેદની અંદર 1, એટલે અહીંયા આપણે મળી જશે અહીંયા પહેલાં 3 મીંડા એ, આ 2 મીંડા ઓલા, અને 5 4 ને 20. હવે અહીંયા આ ઇક્વિટી શેર લાગી ગયા, ઇક્વિટી શેર 20 લાખ. આ આપણે પહેલો ઓપ્શન ક્લિયર કરી લીધો ગણતરીના પત્રકવાળો. હવે બીજો ઓપ્શન સિલેક્શન આપણે કરીએ છીએ. અહીંયા આપણે એમ કીધું છે 12% પેપ શેર છે, 5 લાખ છે, એના ભાવ 100 છે, એટલે પેપ શેર મૂડી પહેલાં આપણે બતાવીએ છીએ. તો સેકન્ડ નંબરનો પોઈન્ટ છે 12% પેપ શેર, એમાં પેપ શેર મૂડી આપણે એને પહેલાં બતાવી દઈએ. પેપ શેર મૂડી બતાવવા માટે અહીંયા 5 લાખના પેપ શેર છે, એને ગુણ્યા 100 રૂપિયા ભાવ છે, એટલે ખરેખર એ 5 કરોડ રૂપિયા થયા. આ આપણે ડિવિડન્ડ માટે જોઈ, એટલે આ ગણતરીમાં ન લેવાય ટોટલ, એટલે અહીંયા અંડરલાઈન મોટી કરી દઉં છું એટલે તમને ખ્યાલ આવે. હવે આપણે વાત કરી છે કે એ કેટલા ટકાના હતા? તો કે 12%ના હતા. તો 12%ના હોય તો આપણે અહીંયા આગળ જાઓ, એટલે આપણે અહીંયા બધી રકમની અંદર પહેલાં કીધું છે જે પેપ શેરના એક દરેક, એટલે એક શેરના બદલામાં 4 ઇક્વિટી શેર રૂપાંતર કરવાના છે, અને પેપ શેર ડિવિડન્ડ પર કોર્પોરેટ ટેક્સ છે એ 10% છે.
तो आप पहला डिविडन करव पड़े, तो नेक्स्ट ने अंदर अँ डिविडन पहला आ नेक्स्ट ने अंदर डिविडन 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 गणवा माटे आपणी पासे 5 करोड़ना शेर मूड़ी छे। 5 करोड़नू शेर मूड़ी लेखे एना पर 12% लेखे डिविडन करवानुं रहे, एटले 2 मींडा छे ई निकली जाय, 5 मींडा छे ई रहे, 2 मींडा छे ई निकली जाय टकानी निशानी उड़ाड़वा माटे, अने 2 मींडा वधे तो बाकी वधे कोण, तो के 12 पंचाने 60 એટલે 60 લાખ રૂપિયા વધ્યા। હવે આ 60 લાખના છે એ ટેક્સ આપણે છે તો ડિવિડન્ડની અંદર આપણે શેરહોલ્ડરને ચૂકવવાનું હોય તો એ ટેક્સ છે એ અહીંયા આપણે પ્લસ કરી શકીએ છીએ, એટલે ટેક્સ ડિવિડન્ડ ટેક્સ 10%, તો 60 લાખના 10% એટલે 6 લાખ, તો ટોટલ આપણે શેરહોલ્ડરને ચૂકવવું પડે તેવું 66 લાખ રૂપિયા થઈ શકે, એટલે એને કહેવાય આ 60 લાખ રૂપિયા છે એને નફો તરીકે ઓળખી શકો છો। રૂપાંતરની વાત કરવામાં આવેલી છે, રૂપાંતરની વાત કરવામાં આવેલી છે એટલે આપણે એને કીધું છે 4 દરેક એટલે એક પેપશેર બદલે, દરેક એટલે એક પેપશેરને બદલે કેટલા કીધા છે તો કે 4, એક પેપશેરને બદલે 4 આ ઇક્વિટી શેર। તો આપણી પાસે પેપશેર કેટલાના હતા તો કે 5 લાખના, તો 5 લાખે કેટલા, એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે, 2નો ગુણાકાર થઈ શકે છે, 5 મીંડાઓ ડાયરેક્ટલી મૂકી શકો છો, અને 5×4=20 એટલે કે 20 લાખ શેર બનશે ઇક્વિટી શેર। જરૂરી ગણતરીઓ થઈ ગઈ છે, હવે અમિશ્રિત ઈપીએસ એટલે કે અમિશ્રિત ઈપીએસની ગણતરીનું પત્રક બનાવીએ છીએ, એમાં આપણે એક પહેલું કોલમ ક્રમ, બીજી કોલમ નફો, ત્રીજી કોલમ ઇક્વિટી શેરની સંખ્યા અને ચોથી કોલમ ઈપીએસ એટલે કે શેર દીઠ કમાણી, ક્રમ નંબર પહેલાની અંદર આપણે રકમને અંદર જે આપ્યું છે એ આપણે અહીંયા કીધું છે કે 3 લાખનો નફો છે 2017 અને 2018નું, એક જ યર્સનું છે એટલે અહીંયા કાંઈ સૂચન નથી, એટલે મૂળભૂત લખું છું, મૂળભૂત નફો મૂળભૂત નફો મૂળભૂત નફો કેટલા કરોડનો છે તો કે યર તમને બધાને ખબર જ છે કે આ 2017 અને 2018નું છે સિંગલ જ, તો સિંગલ 17-18 વર્ષનો નફો આપણી પાસે 3 કરોડ હતો, ત્યારે આપણી પાસે ઇક્વિટી શેરની સંખ્યા કેટલી હતી તો અહીંયા લખેલું છે 3 કરોડ હતી અને 50 લાખ ઇક્વિટી શેર હતા, ઇપીએસ ચોખ્ખો નફો, ઇક્વિટી શેરની સંખ્યા ત્રણ કરોડ પચાસ લાખ, આ 5 મીંડા વયા ગયા, 5×6=30 મીંડો વયો ગયો, 6 રૂપિયા શેર દીઠ કમાણી મળે। બીજો ક્રમ આપણે કયો હતો, ડીબીએ વાળો, તો અહીંયા 15%ના ડીબીએ જે રૂપાંતર થઈ ગયા છે ઇક્વિટી શેરની અંદર, તો આગળનો આપણો નફો કેટલો છે, 3 લાખ, નફો તો 3×3 લાખ જ રહ્યો છે, તો કે યસ, તો કે ડીબીએની અંદર આપણું વ્યાસ આવેલું હતું, આ 3 લાખનો નફો હતો પ્લસ તમે ગણતરી કરી હતી અહીંયા 15%ના ડીબીએ હતા 4 લાખ રૂપિયા,
4 કરોડ થયા હતા, એના ઉપર 15% લેખે વ્યાજ લીધું હતું, એના ઉપરથી ટેક્સ છે એ બાદ તમે કર્યો હતો અને નફો મળ્યો હતો તમને અહીંયા 48 લાખ રૂપિયા. તો આ 3 લાખ નફો પ્લસ અહીંયા નફામાં વધારો આવ્યો, નફામાં વધારો કેટલો? તો કે 48 લાખ. હવે ટોટલ તમારી પાસે નફો છે અહીંયા 3 કરોડ 48 લાખનો. એ જ પોઝિશનની અંદર શેર, શેર આગળના કેટલા છે? 50 લાખના. આ બીબીએ વાળા પ્લસ થયા કેટલા? તો કે 20 લાખના. ડીબીએ ભાડે ટોટલ તમારી પાસે કેટલા થયા? તો કે 70ના. તો કે ઈપીએસ સૂત્ર નહીં મૂકીએ, ચોખ્ખો નફો 3 કરોડ 48 લાખ, 70 લાખ. 5 મીંડા કોમન છે, 348 ભાગ્યા 70 કરો એટલે 4.97 રૂપિયા છે એ શેર દીઠ કમાણી મળે. ત્રીજો ઓપ્શન હતો 12%ના પેપશેર વાળો, 12%ના પેપશેર વાળો. આગળનો નફો તમે ખેંચી શકો છો, 3 કરોડ 48 લાખ પ્લસ નફામાં વધારો આવ્યો, અહીં ગણતરી જોઈ શકો છો, 66 લાખ ડિવિડન્ડ અને એનો ટેક્સ. એટલે ટોટલ નફો બને છે તમારો અહીંયા 8, 8 ને 2, 10 ને 4, 14 ને 1 વધારે 1 અને 1, 4 કરોડ 14 લાખ રૂપિયા. આગળના શેર તમારી પાસે છે 70,000 રૂપિયા એટલે 70 લાખ રૂપિયા. અહીંયા તમે રૂપાંતર કરેલા હતા, જે શેર તમે ગોઈતા હતા 20 લાખ રૂપિયા એડ કરો શકો છો. એટલે શેર બને છે તમારા 90 લાખ. ઈપીએસ ગણી શકો છો, સૂત્ર ન મૂકો તો ચાલે, 4 કરોડ 14 લાખ અને 90 લાખ રૂપિયા એની કિંમત છે ઇક્વિટી શેર. 5 મીંડા કોમન છે, 414 ભાગ્યા 90 છે એ તમે કરી શકો છો એટલે ત્યારે તમને ઈપીએસ મળે છે 4.6 રૂપિયા. આ સંપૂરો મુસ્ટાઈમ પીસમ છે, 1 બાર છે એ વ્યવસ્થિત આ રીતની પહેલાં ગણતરી કરી લેવાની અને ત્યારબાદ એનો આન્સર છે એ આ રીતનો લખી શકો છો. આવો 11 એક જ સમ છે એટલે હોમવર્કની અંદર નથી અને લાસ્ટ સમ 12 કોપીએ કોપી, સેમ ટુ એ સેમ ટુ, કાઉન્ટ ચેન્જ, હોમવર્કની અંદર 10 નંબરનો સમ છે 12 અ. નીચેની માહિતી પ્રભાત લિમિટેડ અમિશ્રિત કમાણીની ગણતરી કરતી વખતે અમિશ્રિત સંભવિત ઇક્વિટી શેરની ગણતરી કેવી રીતે કરી શકાશે? આમાં પહેલો ઓપ્શન, ઇક્વિટી શેરહોલ્ડરને ફાળે આવતો નફો 75 લાખ, વર્ષ દરમિયાન ઇક્વિટીની સંખ્યા 12,50,000, વર્ષ દરમિયાન એક ઇક્વિટી શેરની વ્યાજબી કિંમત રૂપિયા 10 છે, 10 રૂપિયાના ભાવ છે, આગળના સમની અંદર 100 રૂપિયાના હતા. સંભવિત ઇક્વિટી શેરની વિગતો અ ઓપ્શન્સ, 60,000 શેર છે, દરેક 75ના ભાવે વિભાજન કરે છે. આપણે 4 નંબરનો સમ કર્યો તો એના જેવો પોઈન્ટ લાગે. કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર છે જે 5 લાખના છે, શેર દીઠ રૂપિયા 8 ક્યુમ્યુલેટિવ ડિવિડન્ડનો અધિકાર ધરાવે છે અને એક પેપશેર રૂપિયા 4 ઇક્વિટી શેરમાં રૂપાંતર કરે છે. કે 5 લાખના કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર છે, 8% લેખે ડિવિડન્ડનો અધિકાર છે અને રૂપાંતર કરે છે એક પેપશેરનું 4 ઇક્વિટી શેરમાં. આગળના સમ મુજબ 15% કન્વર્ટેબલ ડિબેન્ચર છે, 100 રૂપિયાનો ભાવ છે, 6 લાખના ડિબેન્ચર છે, એ ડિબેન્ચરનું રૂપાંતર કરે છે કે ડીબે 2 ઇક્વિટી શેર એટલે કે 1 ડીબેના બદલામાં 2 ઇક્વિટી શેર. કોર્પોરેટ ટેક્સ છે એ 30% છે અને ડિવિડન્ડ
ટ્રિબ્યુટ ટેક્સ 10% છે. કોર્પોરેટ ટેક્સ છે એ તમને ખબર છે કે પ્રેફરન્સ શેરને લાગુ પડે નહીં, ડીબીએને લાગુ પડે. અને ડિસ્ટ્રિબ્યુટ ટેક્સ 10% છે, જે આપણે ડીબીએની અંદર આ 30% ટેક્સ લાગુ પડશે અને ડિવિડન્ડની અંદર આ 10% ટેક્સ છે એ લાગુ પડશે. તો આ દરેક બે વસ્તુઓ છે, સૌ પ્રથમ સિંગલ યર જ હશે, એટલે આપણે પ્રભાત લિમિટેડ ઇક્વિટી શેર હોલ્ડરને ફાળે આવતો નફો અહીંયા તમે જોઈ શકો છો 75 લાખ રૂપિયા છે. ઇક્વિટી શેર હોલ્ડરોની સંખ્યા 12,50,000ની છે, તમે જોઈ શકો છો. ઇક્વિટી શેરની કિંમત એટલે કે 10 રૂપિયા છે એની વ્યાજબી કિંમત, આટલી એના ભાવ હતા. એમાં આપણે આ ડિટેલો લખાઈ ગઈ, એમાં અ લખાઈ ગયો, બ લખાઈ ગયો, ત અહીંયા 4 નંબરનું છે. સંભવિત શેરની વિગતો નીચે મુજબ છે. એમાં અ એટલે કે ઓપ્શન્સ, તો અહીંયા અ એટલે કે 1 ઓપ્શન્સ, કે ઓપ્શન 60,000ના શેર છે. આ 60,000ના શેર હવે એના 75ના ભાવ છે. તો જૂનો ભાવ તમને ખબર છે કે સરેરાશ શેરની કિંમત 10 રૂપિયા છે, તો આ 10 રૂપિયા એટલે જૂનો ભાવ. અને ઓપ્શન્સ છે ને 75ના ભાવે છે એમ, તો અહીં 75 છેદની અંદર આનું સાદુરૂપ આપો ને એટલે 800 શેર બને, 8,000 શેર આ ઇક્વિટી શેર 8,000 વિભાજન કર્યું. 60,000ના શેર હતા, જૂનો ભાવ એનો 10 રૂપિયા હતો અને બદલાવીને 75 રૂપિયા કર્યો છે, એટલે ભાવ બદલતા એની કિંમત 8,000 બની જાય છે. બીજું કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર છે, જે 5 લાખના છે. કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર છે જે 5 લાખના છે અને શેર દીઠ ₹8, શેર દીઠ ₹8 છે, બરાબર છે. તો અહીંયા બધાનું ધ્યાન, કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર 5 લાખના છે અને શેર દીઠ 10 રૂપિયાના ભાવ નથી, 8 રૂપિયાનો ભાવ છે, એટલે 8×5=40 ભર્યો. 8×5=40 આ 2 મીંડા ઓલા અને 3 મીંડા ઓલા 40 લાખ રૂપિયા થયા. આને ગણતરીમાં ધ્યાનમાં ન લેવાય કે શેરની કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર કેવડાના થયા એની તમને અહીંયા વિગતવાર કરવામાં આવેલી છે. તો અહીંયા 5 લાખ × 8 એટલે શેર મૂડી બની ગઈ એટલી કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર. હવે એમાં ડિવિડન્ડ વાત કરીએ છીએ, ડિવિડન્ડની વાત આપણે કરવા જઈ શકીએ છીએ ત્યારે ડિવિડન્ડ એટલે કે ત્યાં રકમને અંદર લખ્યું છે જે અહીંયા શેર દીઠ ₹8 છે એમાં ડિવિડન્ડનો અધિકાર ધરાવે છે, એટલે આમાં કોઈ પર્સેન્ટેજ નથી આવ્યા, એટલે આ 8 રૂપિયા છે એ જ આપણે પર્સેન્ટેજને ધ્યાનમાં રાખીને, પર્સેન્ટેજ નથી એટલે એને ધ્યાનમાં રાખીને ડિવિડન્ડ છે એ આપણે અધિકાર ગણાવે છે. 8×5=40 8×5=40 આ 2 મીંડા વયા જાહે, પહેલાં 3 મીંડા મૂકી દઉં, 2 મીંડા વયા ગયા અને 8×5=40 એટલે અહીંયા એ 8×5=40 એટલે 8×5=40 એટલે 40 લાખ રૂપિયા થઈ ગઈ. ઓકે, હવે અહીંયા આપણે કાંઈ અહીંયા ડિવિડન્ડ કેટલા ટકા લેખે મળે એવું કાંઈ સૂચન નથી, એટલે ઉપરની શેર મૂડી એ જ આપણે ડિવિડન્ડ કરી નાખીએ છીએ, એટલે આ 40 લાખ રૂપિયા થયું. હવે 10% ટેક્સની વાત કરી છે, તો 40 લાખના 10% ટેક્સ એટલે 4 લાખ રૂપિયા થાય, એટલે ટોટલ નફો બને 44 લાખ રૂપિયા. ક
15% કન્વર્ટિબલ ડિબેન્ચર છે. તો 15% કન્વર્ટિબલ ડિબેન્ચર છે જે હજી એક મિનિટ અહીંયા આપણે રૂપાંતર બાકી રહી ગયું છે. તો પેલા ઇક્વિટી શેર છે એનું રૂપાંતર છે એ આપણે જોઈ લઈએ. ઇક્વિટી શેરનું રૂપાંતર તમને આપવામાં આવેલું છે એક પેપ શેરનું 4 ઇક્વિટી શેરમાં. તો એક પેપ શેરનું 4 ઇક્વિટી શેર. તો અહીંયા પેપશેર મૂડી તમારી પાસે કેવડી હતી તે આપણે મૂકી શકીએ છીએ. તો પેપશેર મૂડી આપણી પાસે 5 લાખની હતી તો અહીંયા આપણે 5 લાખ મૂકી શકીએ છીએ. તો 5 લાખ એ કેટલા, અહીંયા આ બેનો ક્રોસિંગ થઈ શકે, એક ગુણાકારમાં આવે તટસ્થ સંખ્યા એટલે ડાયરેક્ટલી મૂકી શકો છો. તો 5 4 ને 20 અને 2 મીંડા એટલે 20 લાખ ઇક્વિટી શેર બને. કન્વર્ટિબલ ડિબેન્ચર છે અહીંયા તમને 6 લાખના છે, 100 રૂપિયા ભાવ છે એટલે 6 કરોડ રૂપિયા થશે. એના આ 2 મીંડા 100 વાળા, આ 2 મીંડાવાળા 1 લાખવાળા અને આ 3 ઓલા. ગણતરીમાં ન લેવાય એટલે લીટી માર દઉં છું. બુકની અંદર તમને એમ કીધું છે ડીબે ઉપર વ્યાજનો અધિકાર છે 15% લેખે. એટલે 6 કરોડના 15% એટલે 2 મીંડા નીકળી જાય ને 5 મીંડા પહેલાં મૂકી દઉં. હવે 15 6 90 એટલે 90 લાખ રૂપિયા વ્યાજ મળે. હવે ડીબેની અંદર ટેક્સની વાત કરવામાં આવેલી છે તો ટેક્સ છે એ બાદ કરીએ છીએ આપણે. 30% લેખે, 90 લાખના 30% છે એ ટેક્સ બાદ કરો એટલે આ 2 મીંડા છે પહેલાં 3 મીંડા મૂકી દઉં અને આ 2 મીંડા નીકળી જાય તો 1 90 વાળું ને 1 30 વાળું એટલે એ 2 મીંડા પાછા આવી ગયા અને 9 તેરીને 27 એટલે 27 લાખ રૂપિયા છે એ બાદ થઈ શકે છે. ત્યારે આપણે અહીંયા 5 મીંડા છે એ મૂકી દઈએ, 10માંથી 7 જાય તો 3 વધે ને 8માંથી 2 જાય એટલે 6 વધે તો આ બને નફો. રૂપાંતરની વાત કરી છે. એક ડીબેના બદલામાં દરેક ડીબે એટલે એક ડીબેના બદલે 2 ઇક્વિટી શેર. તો ડીબે આપણી પાસે 6 લાખના હતા, કેટલા 2નો ગુણાકાર, એક ગુણાકારની તટસ્થ સંખ્યા છે ડાયરેક્ટલી લખી શકો છો. તો 6 2 12 અને 2 મીંડા ઓલા અને 3 મીંડા ઓલા એટલે આ બની ગયા હવે ઇક્વિટી શેર. ગણતરી છે, ઓપ્શન છે, 60,000 શેર છે, જૂનો ભાવ 10 છે, નવો ભાવ 75,000 છે એટલે 8,000ના શેર છે એ રૂપાંતર થઈ ગયા કન્વર્ટિબલ પ્રેફરન્સ શેર છે. જે એ 5 લાખ રૂપિયાના છે, 8 રૂપિયાના ભાવ છે, 8 5 40 એટલે 40 લાખ થઈ ગયા. તો ડિવિડન્ડ અહીંયા કંઈ બતાવવામાં નથી આવ્યું કેટલા પર્સન્ટેજ છે એટલે શેરની મૂળ કિંમત એઝ આપણે ડિવિડન્ડ કિંમત ગણી શકીએ છીએ. એના ઉપર 10% આપણે ટેક્સ ગણ્યો એટલે 4 લાખ રૂપિયા થયો એટલે એ નફો 44 લાખ રૂપિયાનો વધારો થઈ શકે છે. એક શેરે 4 શેરમાં ઓલા પ્રેફરન્સ શેર રૂપાંતર થાય છે. તો 5 લાખે કેટલા, તો 20 લાખ રૂપિયાના શેર બને છે. ડિબેન્ચર છે, 100 રૂપિયાનો ભાવ છે, 6 લાખ રૂપિયાના ડિબેન્ચર છે એટલે 6 કરોડ રૂપિયા થાય છે. 15% લેખે વ્યાજ ગણો એટલે 90 લાખ રૂપિયા થાય છે. એમાંથી ટેક્સ બાદ કરો એટલે 27,000 રૂપિયા બાદ થઈ જાય છે. નફાની અંદર વધારો થાય છે 23 લાખ રૂપિયાનો. એક ડીબીએના બદલામાં 2 ઇક્વિટી શેર આવે છે તો 6 એ 12 લાખ રૂપિયાના ઇક્વિટી શેર આવે છે. અવમિશ્રિત ઈપીએસની ગણતરી, અવમિશ્રિત ઈપીએસની ગણતરી એટલે આપણે ફોર્મેટ બનાવીએ છીએ, ક્રમ, નફો, ઇક્વિટીની સંખ્યા અને ઈપીએસ આ ફોર્મેટ મુજબ આપણે એને લખીએ છીએ. તો પહેલું મૂળભૂત નફો, નંબર 1 મૂળભૂત નફો. મૂળભૂત નફો એટલે એમ રકમની અંદર લખી દીધો હતો 75 લાખ. ત્યારે ઇક્વિટી શેરની સંખ્યા લખી દીધી છે મેં અહીંયા, લખેલી છે 12,50,000. ઈપીએસ આપણે મૂકી શકીએ છીએ, ઈપીએસ એટલે કે ચોખ્ખો નફો અને ઇક્વિટી શેરની સંખ્યા. વારંવાર સૂત્ર ન લખો તો ચાલે,
અહીંયા ચોખ્ખો નફો છે આ આપણી પાસે 75 લાખ રૂપિયાનો, અહીંયા 12,50,000 ના શેર. અહીંયા આન્સર લખી શકો છો, એટલે જોરના અહીંયા આન્સર દેખાઈ જાય, એનો ભાગાકાર કરતાં 6 રૂપિયા તમને મળે એ શેર દીઠ કમાણ. નંબર 2 જે હતું ઓપ્શન્સ, અહીં લખી શકો છો ઓપ્શન્સ. ઓપ્શન્સ 12 ઈપીએસ શું હતું એમ, તો તમારો મૂળ નફો એટલે કે મૂળભૂત નફો હતો તમારો અહીંયા 75,000. ત્યાં નફાની અંદર કોઈ પણ પ્રકારનું પરિવર્તન જાણવા જોવા મળ્યું નથી. શેરની સંખ્યાની અંદર તમારી પાસે હતા તો કે કેટલા, જે 12,50,000 હતા એમાં અહીંયા તમારી પાસે વધારો આવ્યા ગણતરી મુજબ 800 શેરનો, તો અહીંયા 800 તમે 8,000 છે એડ કરી શકો છો શેર. તમારી પાસે હાલને અંદર શેર 12,58,000 બન્યા. ઈપીએસની અંદર નફાની અંદર કોઈ પરિવર્તન નથી, એટલે 75 લાખ રૂપિયા નફો રહે છે. શેરની કાઉન્ટની અંદર 12,58,000 રૂપિયા બની ગયા છે, જે તમારું ઈપીએસ છે અત્યારે 6 રૂપિયાથી ઘટી અને 5.96 રૂપિયા બની ગયું. નંબર આવે ઓપ્શન નંબર 3, જે તમારે પ્રેફરન્સ શેરવાળું હતું. પ્રેફરન્સવાળું ગણતરીની અંદર જ બધું ક્રમિક હોય, આ પ્રેફરન્સવાળું જેની અંદર તમે નફાની અંદર વધારો કરો છો 44 લાખનો, આગળનો નફો તમારો કેટલો છે, તો કે 75 લાખ. એમાં તમે 44 લાખ એડ કરી શકો છો, ત્યારે તમારો ટોટલ નફો છે એ તમે કહી શકો છો 1,09,00,000. ત્યારે તમારી પાસે આગળના શેર છે તમારી પાસે 12,58,000, એની અંદર તમારા શેરની અંદર વધારો આવેલો હતો 20 લાખ રૂપિયાનો. તો ત્યારે તમારા શેર છે એ 32,58,000 બને છે. ઈપીએસ તમે મૂકી શકો છો 1,09,00,000 તમારો નફો છે, એની અમારે તમારા શેર છે 32,58,000, ત્યારે તમે શેર દીઠ કમાણી 3.65 રૂપિયા મેળવી શકો છો. નંબર આવે 4, જે ડીબીએની વાત હતી. ત્યાં ડીબીએ છે, આગળનો નફો તમારો લઈ શકો છો 1,09,00,000. ત્યાં તમે નફો 63 લાખ રૂપિયા એડ કરી શકો છો. આ 63 લાખ રૂપિયા નફો છે એ એડ થઈ છે. તમારો ટોટલ નફો છે 9 × 10 ને 2 × 12 = 1, 72, 1,00,00,000. આપણે મિસ્ટેક આવી છે, 5 ને 4 9 અને 7 ને 4 11 થાય, એટલે 1,19,00,000. 1,19,00,000 નફો છે, 32,58,000 વડે ભાંગતા 3.65 આવે છે. આગળનો નફો 1,19,00,000, 63 લાખ એડ કરો છો, એટલે 9 × 1 10 ને 2 × 12 = 1, 6 × 7 = 8, 1,82,00,000. 1,82,00,000 તમારો નફો છે. શેરની સંખ્યા ખેંચી શકો છો 32,58,000. નવા શેર તમે રૂપાંતર કર્યા હતા 12 લાખ આવ્યા હતા, એડ કરી શકો છો 58, આ 3 મીંડા, આ 4 અને આ 4, એટલે 44,58,000 તમારા શેર બને છે. ઈપીએસ
1,82,00,000 શેરની સંખ્યા છે 44,58,000. તમારું ઈપીએસ ત્યાં આવે છે 4.08. ઈપીએસ અહીંયા ન દેખાય એના માટે અહીંયા લખી શકું છું 6 રૂપિયા, ન દેખાય એના માટે અહીંયા લખી શકું છું 5.96 રૂપિયા, ન દેખાય એના માટે લખી શકું છું 3.65 રૂપિયા, ન દેખાય એના માટે 4.08 રૂપિયા. એક બાર બધી ઓપ્શન્સ, કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર, ડિબેન્ચર, રૂપાંતર, રૂપાંતર કમ્પ્લીટ કરી જરૂરી ગણતરીઓ લખી ત્યારબાદ અવમિશ્રિત ઈપીએસનું ફોર્મેટને અંદર લખો, એટલે આ રીતનું નિરાતે વ્યવસ્થિત લખવો, ભૂલ ન થાય એવું મોસ્ટ આઈએમપીસમ છે. ચેપ્ટર અહીંયા પૂર્ણ કરીએ છીએ. કોઈને કાંઈ ક્વેરી પ્રશ્ન હોય તો પૂછજો. હોમવર્કની અંદર 10 નંબરનો સમ છે. આ ચેપ્ટરની અંદર જે જે સમ છે એની બાજુમાં જ એનો હોમવર્કનો સમ આપેલો છે, એટલે હોમવર્ક કમ્પ્લીટ કરી બુક તૈયાર કરી નાખજો, પછી બાદમાં ચેક કરશું.